ગાંધીનગરમાં 22 કરોડના ખર્ચે ટાઉન હોલનું રિનોવેશન પૂર્ણ કરવામાં આવ્યું અને આજે ગાંધીનગરના ધારાસભ્ય સહિત માર્ગ મકાન વિભાગના સેક્રેટરીના હસ્તે ટાઉન હોલ કલાપ્રેમીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. તેમજ ટાઉન હોલ અદ્યતન આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ હોવા સાથે ટાઉન હોલની સિટિંગ કેપેસિટી બેસવાની વધારવામાં આવી છે. ટાઉન હોલમાં સાઉન્ડ સિસ્ટમ તેમજ કેમેરા સહિત અદ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ લાઇટો પણ લગાવવામાં આવી છે. સ્વાતંત્ર્ય દિનના દિવસે ગાંધીનગરવાસીઓને એક મહત્વની અને મોટી ભેટ જે છે તે મળવા જઈ રહી છે. ગાંધીનગરના મધ્યમાં આવેલા ટાઉન હોલની જો વાત કરીએ તો છેલ્લા 3 વર્ષથી આ ટાઉન હોલનું જે છે તે રિનોવેશનનું કામકાજ ચાલુ હતું, પરંતુ અત્યારે આ કામકાજ પૂર્ણ થયું છે અને આજે તેનું જે છે તે મુહૂર્ત જે એટલે કે લોકાર્પણ જે છે તે કરવામાં આવનારું છે. 3 વર્ષથી જે છે તે શહેરના જે કલાપ્રેમી જે હતા તે આ ટાઉન હોલને જે છે તે ઝંખી રહ્યા હતા, કારણ કે અહીંયા આગળ ઘણા વર્ષોથી જે છે તે કાર્યક્રમો કલાપ્રેમી દ્વારા કરવામાં આવતા હતા, પરંતુ જે તે સમયે જે છે એટલે કે સપ્ટેમ્બર 2021ના રોજ રાજ્યના જે તે વખતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જે છે તે આ ટાઉન હોલનું ખાતમુહૂર્ત કરીને રિનોવેશનની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી હતી, પરંતુ કાચબાની ગતિએ આ સમગ્ર કામગીરી ચાલી હતી અને 3 વર્ષ જેટલો સમય જે છે તે વીતી ગયો હતો, પરંતુ 22 કરોડના ખર્ચે જે છે તે અહીંયા આગળ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ જે છે તે ટાઉન હોલ જે છે તે બનાવવામાં આવ્યો હતો. અહીંયા આગળ સાઉન્ડ સિસ્ટમની વાત કરો, લાઇટિંગની વાત કરો, અથવા તો ચેરની જે બેઠક વ્યવસ્થા હતી લગભગ